વલસાડ જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહીં આવતા વલસાડ જિલ્લો કોરોના મુક્ત તરફ દેખાયો કોરોના વાયરસની બીજી લહેરમાં વલસાડ જિલ્લામાં ડિસેમ્બર મહિના દરમિયાન એક પણ કેસ નહીં આવતા જિલ્લાના રહીશો ચિંતામુક્ત બન્યા બાદ અચાનક કોરોનાની ત્રીજી લહેરમાં જાન્યુઆરી મહિનામાં દર્દીઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો જે બાદ ફેબ્રુઆરી મહિનામાં કોરોના વાયરસ શાંત પડતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ ચિંતામુક્ત થયા હતા ત્યારે આજરોજ વલસાડ જિલ્લામાં એક પણ કેસ કોરોનાનો નહીં નોંધાતા વલસાડ જિલ્લા કોરોના મુક્ત તરફ જઈ રહ્યું હોય તેવું દેખાઈ આવ્યું છે બે વર્ષ અગાઉ વિશ્વની સાથે ભારત દેશમાં બે હજાર વીસ માર્ચ એપ્રિલ મહિનામાં કોરોના નામનો વાયરસ જોવા મળ્યો હતો કોરોના વાયરસની ચપેટમાં અનેક આવતા લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરમાં મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળ્યા હતા કોરોના વાયરસનો વધતો જતો કહેરને પગલે સરકાર દ્વારા શાળા કોલેજ બસ રેલવે વિમાન સહિત અનેક ટ્રાન્સપોર્ટેશનને લગતી તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી હતી કોરોનાની લહેર બે હજાર એકવીસ થોડી શાંત પડતા સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઇન મુજબ કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી સરકાર દ્વારા વ્યક્તિને કાર્યક્રમ શરૂ કરવામાં આવતા બે હજાર એકવીસ ડિસેમ્બરમાં કોરોનાનો કહેર શાંત પડ્યો હતો જ્યારે વલસાડ જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં એકસો ચૌદ જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા એક સમયે કોરોના વાયરસ જિલ્લામાંથી નાબૂદ થઈ ગયો હોય તેવું જોવા મળ્યું હતું તે દરમિયાન ફરીવાર જાન્યુઆરી બે હજાર એકવીસમાં કોરોના વાયરસની બીજી લહેર સુનામીની જેમ ફરી વળી હતી દર્દીઓને બે વેક્સિન લીધી હોવા છતાં તેઓને કોરોનાની કોરોનાની સીધી અસર થઈ હતી વલસાડ જિલ્લામાં ત્રીજી લહેરમાં દર્દીઓ મહાભારે ફેબ્રુઆરી મહિનામાં કોરોના વાયરસ શાંત પડતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ ચિંતા થયા હતા વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે નોંધાયેલા આંકડાઓમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ લાખ પંદર હજાર બસો ચોપન જેટલા વ્યક્તિઓનો ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી પાંચ લાખ પચ્ચીસ હજાર છપ્પન વ્યક્તિઓનો નેગેટિવ જ્યારે બાર હજાર છસો નેવ્યાસી લોકોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ચોર્યાસી દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત નિપજ્યા છે જ્યારે આજરોજ વલસાડ જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નહીં નોંધાતા વલસાડ જિલ્લો કોરોના મુક્ત તરફ જઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે